પવિત્ર શ્રાવણ માસના શરૂ થઈ રહેલા ધાર્મિક તહેવારોમાં નાગપાચમનું પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ રહેલું છે સૌ કોઈ આ દિવસે નાગદેવતાના દર્શન તેમજ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે નાગપાચમ નિમિત્તે રાજકોટના રાજકુમાર કોલેજમાં આવેલા વર્ષો જૂના નાગદેવતાના મંદિરમાં સવારથી ભક્તો નાગરાજની પૂજા કરી તેની દૂધનો અભિષેક કરે છે પૌરાણિક મંદિર છે નાગદેવતાનું છેલ્લા પચીસ વર્ષથી તો હું આવું છું દર નાગપાચમે અહીંયા આવવાની છૂટ છે વર્ષમાં એક જ વખત આવવા દીએ છીએ અહીંયા આમાં નાગદેવતાને નાગપાચમના હિસાબે તલવટ છે કુલેર છે પ્રસાદ ધરીએ દૂધ ચડાવીએ એની માન્યતા છે વર્ષોથી અમે આવીએ છીએ અમે આ નાગપંચમીને દિવસે નાગ નાગ મહત્વ છે એના માટે રાજકુમાર કોલેજમાં દર્શન કરવા આવ્યા છીએ આપણા શાસ્ત્રમાં નાગનું ખૂબ જ મહત્વ રહેલું છે કેમ કે આપણે નાગને દેવતા માનીએ છીએ ને શંકર ભગવાનનું એનું આસન છે શંકર ભગવાનની એની પૂજા થાય છે શંકર ભગવાનની સાથે અને આજે નાગપંચમી દિવસે દર વર્ષે એમાં આવે છે કારણ કે મને તો નાગ ભગવાનના પરચા મળેલા છે આપણે નાગના ચુંદરી ચડાવીએ છીએ નાગદેવતાને દૂધ ચડાવીએ છીએ અને તલવટ અને નારિયેળ વધીને અમે પૂજા કરીએ છીએ અને ઘણી વાર તો આપણે નાગદેવતાને આખા વર્ષ માટે ઘણી વાર આપણે વિચાર થાય છે કે હું પૂજા ક્યાં કરું પણ ભગવાને આ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે નાગપંચમીને દિવસે જે પૂજા કરશે એને આખા વર્ષનું ફળ મળશે એટલે આ માટે હું નાગપાંચમીને દિવસે દર વર્ષે અહીં આવું છું